नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 12 में चैप्टर नंबर 5 की शुरुआत करीशु। ए आप जुए धोरण 12 एकम आपो 5 मतलब कि चैप्टर नंबर 5 ए छे आपो पृष्ठ रसायण विज्ञान। विद्यार्थी मित्रों, आज पृष्ठ रसायण विज्ञान जे छे पृष्ठ रसायण विज्ञान आ चैप्टर नी आपणे शुरुआत करीशुं। सौप्रथम आपणे शीखीशुं के पृष्ठ रसायण विज्ञान कोने कहीशुं। विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो, पृष्ठ रसायण विज्ञान आपणे कोने कहीए छे? आज पृष्ठ रसायण विज्ञान छे विज्ञाननी एवी शाखा के जेमां सपाटी अथवा अंतरापृष्ठ पर थती परिघटनानो अभ्यास करवामां आवे छे। पृष्ठ रसायण विज्ञान तेने शुं कहेवामां आवे छे बेटा? पृष्ठ रसायण विज्ञान कहेवामां आवे छे। विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो, विज्ञाननी एवी शाखा के जेमां आपणे सपाटी अथवा अंतरापृष्ठ पर जे कई परिघटनाओ थाय छे एनो आपणे अभ्यास करीए। विद्यार्थी मित्रों, अहीं ध्यान आपो, दाखला तरीके हुं तमने एक उदाहरण आपुं કે આ મારી સ્કીન છે, તો અહીં સ્કીન ઉપર જે કંઈ ઘટના થાય, મતલબ કે આ જે સ્કીન છે એની ઉપર આપણે જોઈએ તો હવાના જે કણો છે, હવામાં ઘણી બધી ડસ્ટ પણ હોય, ધૂળ પણ હોય, ઘણા બધા વાયુઓ પણ હોય છે, એ આઈ અને આની ઉપર ચોટી જાય છે, મતલબ અહીં સંકેન્દ્રિત થાય છે। તો આ જે ઘટના છે એ આપણે કઈ ઘટનાનું કહીશું? આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન કહીશું। विद्यार्थी मित्रों, सपाटी पर जे कई जे पदार्थो छे ए संकेन्द्रित थाय छे अथवा एकठा थाय छे, तो आ जे परिघटनाओ छे एनो आपणे जे अभ्यास करीए छे एने आपणे शुं कहीए छे? पृष्ठ रसायण विज्ञान। विद्यार्थी मित्रों, अहीं जुओ, अंतरापृष्ठ अथवा जथ्थामय कलाने जुदी पाड़ती सपाटी ने आड़ी अथवा ऊभी लीटी वडे दर्शाववामां આવે છે। વિદ્યાર્થી મિત્રો, જ્યારે દાખલા તરીકે કોઈ ઘન પદાર્થ છે, વિદ્યાર્થી મિત્રો સમજી લો કે આ ઘન પદાર્થ છે, આ આપણો ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થ ઉપર કોઈ વાયુઓના કણો, આ જે ઘન પદાર્થ છે એ ઘન પદાર્થ ઉપર કોઈ વાયુઓના કણો આવી અને આ એની સપાટી ઉપર એકઠા થાય છે, તો જ્યારે એ ઘનની જે ઘનની પદાર્થની જે સપાટી છે એ એના ઉપર આવી અને વાયુના કણો બેસે છે, મતલબ કે ત્યાં એકઠા થાય છે, તો વચ્ચે એક સપાટી રચાશે। એ વચ્ચેની જે સપાટી, મતલબ વચ્ચેની કોઈ સપાટી, મતલબ કઈ કે વાયુઓના કણો અને જે ઘનના કણો જ્યારે ભેગા થશે, જે જગ્યાએ ભેગા થશે, મતલબ હું તમને એમ સમજાવવા માંગુ છું કે આ ઘનની સપાટી છે અને એનું ઉપર દાખલા તરીકે આ વાયુમાં કણો આવતા અહીં એકત્રિત થાય છે, તો એ બંને વચ્ચે એક સપાટી રચાય છે। એ જે સપાટી છે એ સપાટીને આપણે આડી અથવા ઊભી લીટી વડે દર્શાવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે ઘન, દાખલા તરીકે આ જે ઘન અને વાયુ છે, મતલબ ઘન ઉપર વાયુના કણો આવીને એકઠા થયા, એને આપણે ઘન અને વાયુ તરીકે ઓળખીએ છીએ। એ પ્રમાણે આને આપણે ઘન અથવા આવી રીતે આરે લીટી વડે પણ દર્શાવીએ છીએ। આ બે સપાટી છે, આજે આપણે દર્શાવીએ છીએ, એ શું છે? આપણી સપાટી છે। આ જે સપાટી છે આડી અથવા ઊભી લીટી વડે દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, હવે તમને પ્રશ્ન થાય, આમાં વાયુઓ વાયુ હોય તો વાયુઓ વાયુ તો એકબીજામાં સંપૂર્ણ મિશ્રિત થઈ જાય છે। વાયુઓ જે વાયુ હોય એકબીજામાં સંપૂર્ણ મિશ્રિત થાય છે, તો એમાં આવી કઈ અંતરાપૃષ્ઠ સપાટી રચાતી નથી। વિદ્યાર્થી મિત્રો, આ જે સપાટી છે, જે સપાટી છે એને આપણે આડી અથવા ઊભી, આપણે અહીંયા આડી લાઈન દર્શાવ્યું છે અને અહીં આપણે ઊભી લાઈન દર્શાવ્યું છે। વિદ્યાર્થી મિત્રો, ફરીથી કહું છું કે વાયુઓ વાયુ એકબીજામાં સંપૂર્ણ મિશ્રિત થવાને કારણે ત્યાં એક પણ પ્રકારની સપાટી રચાશે નહીં, કારણ કે એ તો એકબીજા પર એકદમ મિશ્ર થઈ ગયા વાયુ વાયુ, તો એને આપણે આવી રીતે દર્શાવવું હોય કે વાયુ અને આમ વાયુ,
આટલી લીટી અથવા ઉભી લીટી વડે દર્શાવી શકીએ નહીં. આ યાદ રાખજો. હા, ઘન અને વાયુને આપણે દર્શાવી શકીએ છીએ આવી રીતે, પણ વાયુ વાયુને આપણે આ ડેશ પર દર્શાવી શકીશું નહીં. કારણ શું છે? કારણ વાયુઓ એકબીજામાં સંપૂર્ણ સંમિશ્રિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આ કારણ શું કહેવા માંગે છે? આજે કારણ આપણે લખ્યું, વાયુ વાયુ ને આપણે આવી સપાટી પર એટલે કે આડે ઉભી રીતે દર્શાવી શકતા નથી. કારણ શું છે વિદ્યાર્થી મિત્રો? કારણ આ છે, તમે જોઈ લો કે વાયુઓ એકબીજામાં સંપૂર્ણ સંમિશ્રિત થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો આ ધ્યાન આવે, આપણે કૃષ્ણ રસાયણ વિજ્ઞાન પર આધારિત અમુક ઘટનાના ઉદાહરણ જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે વિદ્યુત ધ્રુવો, ક્ષારણ, વિષમાંગ ઉદ્દીપન, વિલયન અને સ્ફટિકરણ, એ જે બધા ઉદાહરણો છે એના છે કૃષ્ણ રસાયણ વિજ્ઞાન. મતલબ આ જે બધી ઘટનાઓ છે સપાટી પર થાય છે, બધી સપાટી પર થાય છે. જેમ કે ક્ષારણ, ક્ષારણનું આપણે ઉદાહરણ લઈએ તો જે ક્ષારણ છે એ આપણે લોખંડ હોય તો લોખંડને આપણે બહાર મૂકી રાખીએ તો એ શું થાય છે? કાળ ખાઈ જાય છે, મતલબ ક્ષારણ પામે છે. તો એ ક્ષારણ ક્યાં થાય? સપાટી પર. સૌપ્રથમ શું થાય છે? સપાટી ઉપર ક્ષારણ પામે છે. તો આ જે ઘટના છે તે શેમાં આપણે અભ્યાસ કરીશું? એ ઘટનાનો કૃષ્ણ રસાયણ વિજ્ઞાનમાં આપણે એનો અભ્યાસ કરીશું. એ જ પ્રમાણે વિદ્યુત ધ્રુવોનો, એ જ પ્રમાણે વિષમાંગ ઉદ્દીપન અને વિલયન. હવે વિલયન એટલે મિશ્ર થઈ જવું, વિલયન એટલે મિશ્ર પામવું. વિદ્યાર્થી મિત્રો વિલયનનો મતલબ શું થાય? મિશ્રણ પામવું, મિશ્ર પામવું, એને આપણે વિલયન કહીએ છીએ. ઓકે, તો આ બધી ઘટનાઓ છે. કઈ કઈ ઘટનાઓ? વિદ્યુત ધ્રુવ, ક્ષારણ, વિષમાંગ ઉદ્દીપન, વિલયન, સ્ફટિકીકરણ, આ બધા. વિદ્યાર્થી મિત્રો હવે જુઓ, વિદ્યાર્થી મિત્રો દાખલા તરીકે મને કોઈ ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની સપાટીનો આપણે અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે? વિદ્યાર્થી મિત્રો એ ઘન પદાર્થની સપાટીનો આપણે અભ્યાસ કરવો હોય તો એને આપણે એક શૂન્યાવકાશ બોક્સમાં આપણે મૂકીએ છીએ વિદ્યાર્થી મિત્રો, અને એ જે શૂન્યાવકાશ બોક્સમાં આપણે મૂકીએ તો એ જે એનો જે પ્રેશર હોય છે, એ જે શૂન્યાવકાશનું જે પ્રેશર હોય છે કેટલું છે? 10⁻⁸ થી 10⁻⁹ ઘાત પાસ્કલ જેટલું હોવું જોઈએ, અને સંપૂર્ણ શૂન્યાવકાશમાં હોવો જોઈએ. તો જ એ આપણે જે સંપૂર્ણ જે સ્વચ્છ સપાટી છે એનો આપણે અભ્યાસ કરી શકીએ. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો તમને કોઈ સપાટીનો અભ્યાસ કરવો હોય, કોઈ પણ ઘન પદાર્થ છે એની સપાટીનો અભ્યાસ કરવો હોય તો સૌપ્રથમ એ સપાટી કેવી હોય? જે શુદ્ધ હોવી જોઈએ, તો જ એની સપાટી તમે અભ્યાસ કરી શકશો. મતલબ એ જે સપાટી છે એ શૂન્યાવકાશમાં કેટલું પ્રેશર ધરાવતો હોવું જોઈએ? 10⁻⁸ થી 10⁻⁹ ઘાત પાસ્કલ જેટલું પ્રેશર ધરાવતું હોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જઈએ, વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો, અહીં આપણે જોઈએ કે કોઈ એક ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થની આવી રીતે સપાટી છે. વિદ્યાર્થી મિત્રો આ ઘન પદાર્થની આ ઉપરની સપાટી છે, એમાં વાયુના કણો, મતલબ બીજા કોઈ કણો હોય, એ વાયુના કણ આવે છે અને અહીં અહીં આવી રીતે ગોઠવાઈ જાય છે. વિદ્યાર્થી હવે આવી રીતે ગોઠવાઈ ગયા, હવે એના ઉપરથી મતલબ કે આમાં થયું શું કે જે બહારના જે કણો હતા, એ બહારના જે કણો હતા વાયુના કણો હોય, એ આ જે ઘન પદાર્થ છે વિદ્યાર્થી મિત્રો, આ આપણો જે શું છે બેટા? ઘન પદાર્થ છે. એ ઘન પદાર્થ ઉપર વાયુના કણો આવીને બેસી ગયા, સંકેન્દ્રિત થઈ ગયા.
હવે આ બધાનો જે અભ્યાસ કરવો હોય આપણે તો અહીં એક શબ્દ આવે છે, એક અધિશોષણ શબ્દ આવે છે, પછી શબ્દ આવે છે અવશોષણ, અપશોષણ, આ બધા શબ્દો આવે છે. એ શબ્દોને સમજવા ખૂબ જ જરૂરી છે. મતલબ હું શોર્ટમાં તમને એમ કહું કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન આનો આપણે અભ્યાસ કરવો હોય તો આપણાને અધિશોષણ, અધિશોષણ છે, પછી આ પહેલું અધિશોષણ, પછી અવશોષણ, અવશોષણ, અપશોષણ, ચોથું છે શોષણ. વિદ્યાર્થી મિત્રો, આપણે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનના અભ્યાસની આપણે શરૂઆત કરી રહ્યા છીએ. તો તમને અધિશોષણ શું છે એ ખબર હોવી જોઈએ, અવશોષણ શું છે એ ખબર હોવી જોઈએ, અપશોષણ શું છે એ ખબર હોવી જોઈએ, શોષણ શું છે એ ખબર હોવી જોઈએ. તો આપણે હવે શીખીશું કે અધિશોષણ શું છે એનો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે અધિશોષણની આપણે વાત કરીએ છીએ તો અધિશોષણ જે છે, અધિશોષણ એક પ્રકારની શું છે બેટા, આ જે અધિશોષણ છે આ અધિશોષણ એક પ્રકારની પૃષ્ઠ રસાયણ વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જઈએ, આગળ આપણે જોઈએ તો આમાં વિદ્યાર્થી મિત્રો આમાં થાય છે શું કે ઘન પદાર્થ હોય, દાખલા તરીકે આપણો આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ છે, તો ઘન પદાર્થ ઉપર જે દાખલા તરીકે વાયુઓના જે કણો છે, એ જે વાયુના કણો માત્ર સપાટી ઉપર, દાખલા તરીકે ઘન પદાર્થ છે એની માત્ર સપાટી ઉપર જ સંકેન્દ્રિત થાય છે. વિદ્યાર્થી મિત્રો, જે કણો નું આવે છે બહારના જે વાયુના જે કણો છે અથવા કોઈ પદાર્થના જે કણો છે, એ જે પદાર્થના કણો છે એ માત્ર સપાટી ઉપર, આ જે ઘન પદાર્થ છે, આ જે ઘન પદાર્થ છે, ઘન પદાર્થની સપાટી આ છે વિદ્યાર્થી મિત્રો, એ સપાટી ઉપર જ આવીને સંકેન્દ્રિત થાય, મતલબ ત્યાં જ એકઠા થાય છે અધિશોષણ. આ જે કણો છે એ કણો જે છે અંદર આવતા નથી, આવી રીતે આપણો જથ્થામાં, આ શું કહેવાય, જથ્થો કહેવાય, અંદરનો ભાગ શું કહેવાય, જથ્થો. તો એ થેપ જથ્થા છેક અંદર જથ્થામાં જતા નથી, આ જે અંદરનો ભાગ છે શું કહેવાય, જથ્થો. તો અધિશોષણમાં શું થાય છે, જે કણો છે અથવા કોઈ પદાર્થના જે કણો છે એ ઘન પદાર્થની માત્ર સપાટી ઉપર સંકેતિત થાય છે, એ જથ્થાના ઊંડાણ સુધી પ્રસરતા નથી, એને આપણે શું કહીએ છીએ, અધિશોષણ. વિદ્યાર્થી મિત્રો આમાં થાય છે શું, અહીં જોઈ લો, દાખલા તરીકે આ ઘન પદાર્થ છે, તો જે કણો છે એ માત્ર ક્યાં થાય છે, માત્ર સપાટી પર જ સંકેન્દ્રિત થાય છે, મતલબ ત્યાં એકઠા થાય છે. તો અહીં આપણે લખી શકીએ છીએ એવી ઘટના કે જેમાં પદાર્થના કણો ઘન પદાર્થની માત્ર સપાટી પર સંકેન્દ્રિત થાય છે. સંકેન્દ્રિત થવો મતલબ એકઠા થવો, અંદર જથ્થાના અંદર ઊંડાણમાં પ્રસરતા
नथी, तेने अधी शोषण कहे छे। विद्यार्थी मित्रों अहीं शुं कहेवा मांगे छे के एवी घटना के जेमां पदार्थना कणो, बीजा कोई पदार्थ ए वायुना कणो पण गमे तो होय, जे पदार्थना कणो घन पदार्थनी मात्र सपाटी पर संकेंद्रित थाय छे, जथ्थाना अंदर ऊंडाणमां प्रसरता नथी, तेने अधिशोषण कहे छे। मतलब आ जे आ कणो छे मात्र घन पदार्थनी सपाटी पर आवी रीते अंदर ઊંડાણમાં આવશે નહીં, ઊંડાણમાં આવશે નહીં। આ જથ્થો કહેવાય, અંદરનો ભાગ શું કહેવાય? જથ્થો કહેવાય કે જથ્થાના અંદર ઊંડાણ સુધી પ્રસરતા નથી, માત્ર સપાટી પર જ। તો આને આપણે શું કહીશું બેટા? અધિશોષણની ઘટના આપણે એને કહીશું। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોઈએ, અહીં જુઓ વિદ્યાર્થી મિત્રો, આ જે કણો, જે કણો મતલબ કે આ જે કણો, આ જે કણો છે એ જે કણો એ ઘન પદાર્થની સપાટી પર સંકેન્દ્રિત થાય છે એને આપણે શું કહીએ છીએ? અધિશોષિત, એને આપણે શું કહીએ છીએ? અધિશોષિત કહીએ છીએ। મતલબ યાદ રાખો કે જે કણો સપાટી પર સંકેન્દ્રિત થાય છે તેને અધિશોષિત કહે છે, અને જે સપાટી પર જે સપાટી પર આ ઘટના થાય છે તેને અધિશોષક કહે છે। વિદ્યાર્થી મિત્રો અહીં જો આ જે કણો છે, એ જે કણો આવી અને આની ઉપર બેસી ગયા, તો આ જે કણો છે એને આ જે કણો છે તો આ કણોનું શું થયું? તો આપણે રસાયણ વિજ્ઞાનની ભાષામાં કહીએ તો આ જે કણો છે, આ જે કણો, આ કણોનું શું થયું બેટા? અધિશોષિત થયું। શું થયું? અધિશોષિત પામ્યા। વિદ્યાર્થી આ જે કણો છે એ આ કણોનું અધિશોષિત પામ્યા, પણ ક્યાં, કોની ઉપર થયું? મતલબ આ ઘન પદાર્થની સપાટી ઉપર। તો આ જે સપાટી છે વિદ્યાર્થી મિત્રો, આ જે સપાટી છે, આ જે સપાટી છે, તો આ જે સપાટી છે ઘન પદાર્થ, તો આ જે સપાટી જે છે, આ જે સપાટી છે તેને આપણે શું કહીશું? આ જે સપાટી છે અધિશોષક, વિદ્યાર્થી મિત્રો અહીં તમારે ધ્યાન રાખવાનું છે કે જે કણો જે સપાટી ઉપર અધિશોષિત પામે છે, તો એ જે સપાટી છે એ સપાટીનું કામ શું છે? એ સપાટી કહેવાશે અધિશોષક, અને જે કણો છે એ કણોને આપણે શું કહીશું? અધિશોષિત પામે। વિદ્યાર્થી મિત્રો અહીં જ્યારે હું શું કહેવા માંગુ છું કે આ ઘન પદાર્થની સપાટી છે, દાખલા તરીકે આ ઘન પદાર્થની આપણે આ લીધી, આ સપાટી, એના ઉપર આ વાયુના કણો આવ્યા, તો આ વાયુના કણો આવીને આની ઉપર બેસી ગયા, મતલબ એકઠા થયા, તો આ વાયુના કણોનું શું થયું? આ વાયુના કણો અધિશોષિત પામ્યા એવું આપણે કહી શકીએ। આ જે વાયુના કણો છે એ અધિશોષિત પામ્યા એવું કહી શકીએ। કોની ઉપર? આ આની આ સપાટી પર, આની ઉપર અધિશોષિત પામ્યા, મતલબ આને આપણે શું કહીશું? અધિશોષક। અહીંયા વિદ્યાર્થી ઓકે, આગળ આગળ વધીએ, આ જોઈ લો। વિદ્યાર્થી મિત્રો અહીં એમ કે છે
के कोई घन पदार्थ ने कोई घन पदार्थ नो भूको ए अधि शोषणनी ए अधि शोषणनी क्रिया वधारे छे। विद्यार्थी मित्रों के कोई पदार्थ छे ए जे पदार्थ छे ए आखो पदार्थ छे बरोबर। दाखला तरीके आ पदार्थ आखो छे। विद्यार्थी मित्रों आ पदार्थ आखो छे आ अधिशोषक मतलब क्या घन पदार्थ। आ घन पदार्थ ऊपर बीजा कोई वायुओना जे कणो छे ए आई नहीं बेसी जाय छे। तो आ जे घन पदार्थ छे ए जे घन पदार्थ आपणे आखो લઈશું આખો લીધા કરતા આ પદાર્થનો આપણે ભૂકો કરી દઈશું તો શું થશે સંપર્ક સપાટી વધશે અને સંપર્ક સપાટી વધશે તો અધિશોષણની ઘટના પણ વધશે। વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં પ્રશ્ન થાય કે વિદ્યાર્થી તમે કહેશો કે સાહેબ આ આખો પદાર્થ છે દાખલા તરીકે આપ છે આખો પદાર્થ તમને દેખાય આખો પદાર્થ તો સાહેબ તમે એમ કહેશો કે સાહેબ આ આખા પદાર્થમાં સંપર્ક સપાટી અમને વધારે દેખાય છે। વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન જો ભૂકો કરીએ તો સંપર્ક સપાટી વધે કઈ રીતે વિદ્યાર્થી મિત્રો હવે આ આખો પદાર્થ છે આખા પદાર્થમાં તમે જો સંપર્ક સપાટી કેટલી દેખાય તમને આ એક સપાટી આ બીજી ત્રીજી આ ચોથી ચાર સંપર્ક સપાટી તમને દેખાય છે। હવે એનો હું ભૂકો કરું છું મતલબ એને હું તોડું છું તો આને મેં તોડી દીધો તો તોડી દો બે કટકા થઈ ગયા। હવે આની સંપર્ક સપાટીમાં વધારો થયો તમે જુઓ એક બે ત્રણ ચાર આયા આયા આનો ભાગ છે ને આ પણ આનો જ ભાગ છે તો આની સંપર્ક સપાટી જુઓ એક બે ત્રણ ચાર ચાર પ્લસ ચાર કેટલી સપાટી થઈ સંપર્ક સપાટી આઠ થઈ ગઈ। મતલબ કોઈ ઘન પદાર્થનો આપણે ભૂકો કરીએ તો એની સંપર્ક સપાટી વધે છે અને સંપર્ક સપાટી જો વધે તો અધિશોષણની ઘટના વધે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તો અહીં કોઈ ઘન પદાર્થનો ભૂકો એ અધિશોષણની ક્રિયાને વધારે છે કારણ કે સંપર્ક સપાટી વધે છે એટલે આખો ઘન પદાર્થ કરતા તેનો ભૂકો ઉપયોગ વધુ અસરકારક અધિશોષણની ઘટના પ્રેરે છે। વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો આપણે એક કોયડો છે કે આખા પદાર્થ કરતા એનો જો ભૂકો યુઝ કરવામાં આવે તો એ અધિશોષણની ઘટનામાં અધિશોષણની જે પ્રક્રિયા છે એમાં વધારો કરે છે। કારણ આપો તો શું કારણ આપવાનું કારણ કે આખો પદાર્થ કરતા જો ભૂકો ઝીણો કરેલો ભૂકો એ જ પદાર્થનો એ જે ઘન પદાર્થ છે એનો આપણો ઝીણો ભૂકો કરી દઈએ તો એની અંદર સંપર્ક સપાટી વધે છે અને સંપર્ક સપાટી વધવાને કારણે અધિશોષણની ઘટના વધે છે। વિદ્યાર્થી મિત્રો આ ખાસ ધ્યાન રાખજો। આગળ આપણે જઈએ અધિશોષણની ઘટનાના આપણે કેટલાક ઉદાહરણ લઈ લઈએ અધિશોષણ ઘટનાના ઉદાહરણ લઈ લઈએ। વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો થાય છે પહેલું આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે આપણે આ એક બંધ પાત્ર લઈ લીધું। વિદ્યાર્થી મિત્રો શું આપણું બંધ પાત્ર છે। વિદ્યાર્થી મિત્રો આ બંધ પાત્રમાં આપણે અંદર CO2 છે H2 છે અમોનિયા છે
O2 છે આ બધા વાયુ ભરી દીધા એક બંધપત્ર આપણે આ લીધું બીજા એક બીજો પાત્ર છે આ પાત્ર A એક બીજો પાત્ર આપણે લઈ લઈએ એની અંદર પણ આપણે CO2 H2 એમોનિયા અને O2 ભરીએ છીએ પાત્ર વિદ્યાર્થી મિત્રો પાત્ર બંધ છે વિદ્યાર્થી મિત્રો બંને પાત્ર આ પાત્ર પણ શું છે બેટા બંધ પાત્ર છે વિદ્યાર્થી મિત્રો આ બધા વાયુઓ છે CO2 વાયુ છે H2 વાયુ એમોનિયા વાયુ આ બધું ભરી દીધું આપણે બંધ પાત્ર આમાં પણ આપણે ભરી દીધું વિદ્યાર્થી મિત્રો આ જે વાયુ હોય તો વાયુનું શું હોય પ્રેશર હોય દબાણ હોય વિદ્યાર્થી મિત્રો અહીં ધ્યાન આપો આપણે આ A છે અને આ B છે આ A અને B હવે આપણે અહીં થોડો આપણે ફેરફાર કરીએ છીએ શું કરીએ છીએ બેટા બંધ પાત્રની અંદર અહીં આપણે આ આ જે દેખાય છે આની અંદર આપણે ચારકોલ લઈ લઈએ શું લઈએ બેટા અને આમાં આપણે ચારકોલ લેતા બીમાં આપણે ચારકોલ લઈ લઈએ છીએ આમાં આપણે ચારકોલ લેતા તો આ પ્રયોગમાં એક એવી ઘટના જોવા મળી શું જોવા મળ્યું કે અહીં જે દબાણ હતું અહીં જે દબાણ હતું અહીં જે વાયુ ભરેલા હતા એનું જે દબાણ હતું એ ઘટી ગયું અને અહીં જો વાયુ દળ બધા સેમ હતા CO2 H2 એમોનિયા O2 CO2 H2 એમોનિયા O2 બંને બંને પાત્રમાં જે વાયુ લીધા તે સરખા જ આપણે લીધા હતા પણ અહીં આપણે ચારકોલ મૂક્યું તો ચારકોલ જે મૂક્યું જે ચારકોલ મૂક્યું એના કારણે આ એ શું થાય છે અહીં જે વાયુનું જે દબાણ હતું ઘટી ગયું તો હું અહીં લખું કે એ બીમાં વાયુનું દબાણ ઘટી ગયું વિદ્યાર્થી મિત્રો હવે થયું શું વિદ્યાર્થી મિત્રો થાય શું કે જે આ જે એમોનિયા H2 અને CO2 હતા અહીં આપણે શું કહે ચારકોલ મૂક્યો છે તો આ ચારકોલ છે આ આપણે શું છે બેટા ચારકોલ છે અહીં આપણે ચારકોલ મૂક્યો છે તો અહીં ચારકોલ મૂક્યાને કારણે આ જે વાયુઓના કણો છે આ જે વાયુઓના કણો છે એ અહીં અહીં શું થાય છે બેટા આની સપાટી ઉપર શું થાય છે અધિશોષિત પામે છે મતલબ કે અહીં આપણે ચારકોલ મૂકેલો હોવાને કારણે આ જે બધા વાયુઓ છે એ ધીમે ધીમે આની આજે ચારકોલની સપાટી ઉપર આઈને સમકેન્દ્રિત થાય ત્યાં એકઠા થાય ત્યાં જમા થાય છે વિદ્યાર્થી મિત્રો અહીં જે વાયુ હતા એનું કામ શું કરવાનું હતું દબાણ વધારવાનું હતું પરંતુ અહીં આ જે વાયુ હતા એ તો ક્યાં એ આઈ શાંતિ અહીં બેસી ગયા વાયુનું કામ શું હતું દબાણ ઉત્પન્ન કરવાનું પરંતુ થયું શું કે આ જે વાયુના કણો હતા એ ચારકોલની સપાટી પર આઈને બેસી કામ હતું દબાણ વધારવાનું પણ આ તો કે અમે તો આરામ કરીશું કેમ ચારકોલની સપાટી એને મળી ગઈ તો આ વાયુ વાયને અહીં બેસી ગયા આના કારણે આ જે બંધ પાત્ર બોક્સ બી હતો એમાં વાયુનું દબાણ ઘટી જાય છે કઈ ઘટના થઈ વિદ્યાર્થી મિત્રો ચારકોલની સપાટી ઉપર ચારકોલ મતલબ કાર્બન આપણો ચારકોલની સપાટી ઉપર વાયુના કણો આવી એની સપાટી ઉપર બેસી જાય છે મતલબ ત્યાં સમકેન્દ્રિત થાય છે તો આ ઘટના કઈ છે અધિશોષણની ઘટના છે તો અહીં એ માં દબાણમાં કોઈ ફેરફાર થયો નહીં દબાણ જે હતો એનું જ રહ્યું પણ બી માં દબાણ ઘટી ગયું વાયુનું કારણ કે આ બી માં તો કહી શકે છે કારણ કે બી માં મતલબ આપણે કહીશું પાત્ર બીમાં અધિશોષણની ઘટના થાય છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પાત્ર બીમાં અધિશોષણની ઘટના થવાને કારણે અહીં દબાણ ઘટી જાય તો આ એક પહેલું ઉદાહરણ લીધું આપણે અધિશોષણનું એક બીજું આપણે ઉદાહરણ લઈએ તો યાદ રાખજો કે અહીં
આયર રાખ્યું, બરોબર. પાત્ર બી માં વાયુ દબાણ ઘટી ગયું કારણ કે પાત્ર બી માં અધિશોષણની ઘટના થાય છે. અધિશોષણની બીજી ઘટના છે અહીં બીજું મિથિલિન બ્લુ. વિદ્યાર્થી મિથિલિન બ્લુ આ એક મિથિલિન બ્લુ છે, એને જો તમે પાણીમાં લાગશો તો એ જે પાણીનો જે રંગ છે એ બ્લુ કલરનો થઈ જશે. વિદ્યાર્થી મિત્રો અહીં તમે શું કરો છો, એક પાત્ર લો છો, એ પાત્રની અંદર શું છે બેટા, પાણી ભર્યું છે, એની અંદર તમે આ મિથિલિન બ્લુ નામનો એક પદાર્થ છે એ મતલબ કે મિથિલિન બ્લુ નાખો છો અંદર, બરોબર. તો આ જે છે મિથિલિન બ્લુ, આ જે જે કલર છે, આ જે બધા હશે, આ જે દ્રાવણનું રંગ હશે એ દ્રાવણનું રંગ કેવું થઈ જશે બેટા, બ્લુ થઈ જશે. દ્રાવણનું રંગ બ્લુ થઈ જશે. વિદ્યાર્થી મિત્રો મતલબ કે જે મિથિલિન બ્લુ છે એ જે દ્રાવણ છે એ દ્રાવણનો રંગ કેવો હશે, બ્લુ કલરનો હશે. હવે એની અંદર તમે જો તમે ચારકોલ નાખો, શું નાખો અંદર, એની અંદર તમે ચારકોલ નાખો, આ ચારકોલનો ચારકોલનો કટકો નાખી દીધો, આ તમે અંદર ચારકોલ નાખી દીધો, આ બેટા શું છે, ચારકોલ. વિદ્યાર્થી મિત્રો જે મિથિલિન બ્લુ નું જે રંગ છે, મતલબ મિથિલિન બ્લુ યુક્ત દ્રાવણ, મિથિલિન બ્લુ યુક્ત દ્રાવણનો રંગ બ્લુ કલરનું છે, અને જે બ્લુ કલરનું શા માટે છે, મિથિલિન બ્લુ ના જે કણો છે એ રંગીન કણો છે એના કારણે. વિદ્યાર્થી મિત્રો અહીં જે આ બ્લુ કલર તમને દેખાય છે દ્રાવણનો રંગ એ કોના કારણે છે, જે બ્લુ કલરના મિથિલિન બ્લુ ના જે કણો છે એના કારણે. વિદ્યાર્થી મિત્રો થાય છે શું કે અંદર તો હવે શું હશે, દ્રાવકના કણો પણ હશે અને જે આપણે અંદર નાખ્યું મિથિલિન બ્લુ એના પણ કણો હશે. એ જે મિથિલિન બ્લુ ના જે કણો છે એના કારણે દ્રાવણ શું છે બેટા, રંગીન છે, મતલબ કે બ્લુ કલરનું છે. પણ હવે થાય છે શું વિદ્યાર્થી મિત્રો, અહીંયા અંદર આપણે ચારકોલ મૂકીશું તો થશે શું કે જે આપણે જે દ્રાવે નાખ્યો અંદર મિથિલિન બ્લુ, એ જે મિથિલિન ના જે કણો છે એ ધીમે ધીમે આની સપાટી ઉપર, મતલબ કે ચારકોલની સપાટી ઉપર અધિશોષિત પામશે, અધિશોષિત પામશે, મતલબ એ જે કણો હતા મિથિલિન એ આ ક્યાં બેસશે, ચારકોલની સપાટી ઉપર અધિશોષિત પામશે, અને આ જે ચારકોલની સપાટી આપણે શું કહીશું, અધિશોષક કહીશું. વિદ્યાર્થી મિત્રો જે સપાટી ઉપર અધિશોષિતની ઘટના થાય એ જે સપાટી છે એને આપણે શું કહીશું, અધિશોષક. આવો આપણે શીખ્યા છે એ પ્રમાણે, મતલબ કે જે મિથિલિન બ્લુના જે કણો હતા એ તો ક્યાં આવી ગયા બેટા, ચારકોલની સપાટી ઉપર આવી ગયા. રંગ કોના કારણે હતો, મિથિલિન બ્લુના જે કણો હતા એના કારણે. એ કણો હતા એ તો ક્યાં આવી બેસી ગયા, ચારકોલની સપાટી ઉપર આવી બેસી, મતલબ ચારકોલની સપાટી ઉપર અધિશોષિત પામ્યા, અને ચારકોલ જે સપાટી છે એને આપણે કહીશું અધિશોષક. તો વિદ્યાર્થી મિત્રો થયું શું, તો જે રંગ હતા જે રંગીન જે કણ હતા બ્લુ કલર એ આની ઉપર અધિશોષિત પામી ગયા. તો છેલ્લે થયું શું કે જે દ્રાવણનું રંગ હતું, જે દ્રાવણનું રંગ હતું એ કેવું બની ગયું, દ્રાવણનું રંગ રંગવિહીન બની, મતલબ દ્રાવણ રંગવિહીન. તો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો કે મિથિલિન બ્લુ નો મિથિલિન બ્લુ ના દ્રાવણનો દ્રાવણમાં મિથિલિન બ્લુના દ્રાવણમાં ચારકોલ નાખતા દ્રાવણ રંગ વિહીન બને છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કેમ દ્રાવણ રંગવિહીન કેમ બની ગયું, કઈ ઘટનાને કારણે, અધિશોષણની ઘટનાને કારણે. વિદ્યાર્થી મિત્રો આ આગળ આપણે વધીએ.
ત્રીજું ઉદાહરણ આપણે જોઈએ અપરિષ્કૃત ખાંડમાં પ્રાણી જ ચારકોલ, પ્રાણી ચારકોલ નાખતા ખાંડ રંગ વિહીન બને છે. વિદ્યાર્થી મિત્રો, આ અપરિષ્કૃત એટલે શું? અપરિષ્કૃત એટલે રો, મતલબ કાચી ખાંડ. વિદ્યાર્થી મિત્રો, જે કાચી ખાંડ હોય એ પીળા કલરની હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ખાંડ હોય, જે ખાંડનું જલીય દ્રાવણ હોય, જ્યારે ખાંડ હજી બની ના હોય, કાચી હોય, મતલબ ખાંડનું જે જલીય દ્રાવણ હોય એને પ્રાણી ચારકોલની જે પથારી હોય, મતલબ આ જે પ્રાણી ચારકોલની પથારી છે, બરોબર, અહીંયા આ પ્રાણી ચારકોલ છે, એની પર ખાંડનું, એની પર ખાંડનું જલીય દ્રાવણ, ખાંડનું જલીય દ્રાવણ પસાર કરવામાં આવે, મતલબ અને ખાંડના આ જે ખાંડ છે, કાચી ખાંડ કેવી હોય? પીળાશ પડતી હોય. તો આ જે ખાંડનું જલીય દ્રાવણ છે, આ કાચી ખાંડ છે, એને આ પ્રાણી ચારકોલની સપાટી પર વેડાવવામાં આવે છે. મતલબ અંદર જે રંગના કણો છે, મતલબ જે પીળા પીળા રંગના કણો પીળા હશે, એ જે પીળા કણો હશે એ આની ઉપર પ્રાણી ચારકોલ સપાટી પર અધિશોષિત પામશે. મતલબ જે ખાંડ હશે એ કેવી વળી હશે? રંગવિહીન બની જશે. એટલે બજારમાં જે ખાંડ આવે છે એ આપણે જોઈ ગમશે, અને જે પીળી ખાંડ હશે એ આપણે જોઈ ગમતી નહીં. વિદ્યાર્થી મિત્રો, આ જે ખાંડનું જલીય દ્રાવણ હતું એ પ્રાણી ચારકોલ ઉપરથી પસાર કરવા, તો આ ત્રીજું ઉદાહરણ થયું, યાદ રાખજો. ત્યાર પછી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે હવા એ સિલિકા જેલની હાજરીમાં શુષ્ક બને છે. આ ઘટના પણ અધિ શોષણની છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે આપણે આ હવા લઈએ છીએ, અંદર આપણે હવા લઈએ, તો હવામાં શું હોય બેટા? ભેજ હોય. અને અહીં આપણે એક બંધ પાત્ર લીધું, બંધ પાત્રમાં હવા લઈ લીધું. હાલ શું છે? હવામાં ભેજ છે, બરાબર, પાણીના અણુઓ છે. પણ જો એની સાથે, હવાની સાથે તમે આ સિલિકા જેલ લઈ લેશો, આ સિલિકા જેલ, જેલ સ્વરૂપમાં હોય, તો આ જે સિલિકા જેલ શું કરશે? જે હવાના, હવાની અંદર જે પાણીના અણુ હશે, એ પાણીના અણુઓને અહીં, દાખલા તરીકે હવાની અંદર શું હોય બેટા? પાણી, પાણી, પાણી પણ હોય કે ના હોય? હવાની અંદર પાણીના અણુઓ હોય, એ જે પાણીના અણુઓને, પાણીના અણુઓને ખેંચી અને પોતાની સપાટી પર અધિશોષિત પામવા દેશે. મતલબ હવાની અંદર જે પાણી હતું એ તો ખેંચાઈ ગઈ, મતલબ હવા કેવી બની ગઈ? શુષ્ક બની ગઈ. એટલે આ આ ઘટના પણ શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? અધિશોષણની ઘટના છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અધિશોષણ આપણે શીખ્યા છીએ. પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનની થોડી ઘણી આપણે માહિતી લીધી કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન શું છે, અને એમાં આપણે શીખ્યા છીએ અધિશોષણ, આપણે શીખ્યા છીએ અધિશોષણની આપણે વ્યાખ્યા શીખ્યા, અને ત્યાર એમાં પછી અધિશોષણની કઈ કઈ ઘટનાઓ છે એના આપણે ઉદાહરણો શીખ્યા. થેન્ક યુ વેરી મચ.